संकीर्ण संयोजनोना अभ्यासमां आपणे सौप्रथम संक्रांति धातु विषयनो अभ्यास ए आगळना युनिटमां करी चूक्या छीए। त्यारबाद संकीर्ण संयोजनोनो भाग नंबर 2 जे छे लिगेंड, तेना विषयनो अभ्यास आजे करवाना छीए। तो लिगेंड नी वात करीए तो सौप्रथम लिगेंड नी व्याख्या स्वरूपमां लखीए तो लिगेंड एटले शुं थाय। तो लिगेंड नी व्याख्या ए रीते लखी शकाय के ऋणायन, ऋणायन अथवा अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावता अथवा अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावता तटस्थ परमाणु, सॉरी तटस्थ अणुओं, तटस्थ अणुओं के जे संक्रांति धातु ने, के जे संक्रांति धातु ने इलेक्ट्रॉन युग्मनु दान करे, शुं दान करे? इलेक्ट्रॉन युग्मनु दान करे, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંયોજનો બનાવે। આવો જે ઋણાયન છે અથવા તો આવો જે તટસ્થ અણુ છે જેને સંક્રાંતિ સોરી તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે। ફરીથી એક વખત, ઋણાયન જેની પાસે ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે બંધ બનાવી શકવાના છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જેની પાસે અણુ સ્થાયી છે, તટસ્થ અણુ છે, છતાં એની પાસે એવા ઇલેક્ટ્રોન પેર છે જેમણે કોઈ જાતના બંધ બનાવ્યા નથી, આવા અણુઓ જે સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ। મિત્રો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે, કેમ કે પાઠ્યપુસ્તકની અંદર એક પદ્ધતિ આપવામાં આવેલ નથી જે છે ઈએએન શોધવો, જે છે ઈએએન શોધવો। ના, ઈએએન શોધવાની પદ્ધતિ જે નીટ, જી અને ગુજસેટ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તે પાઠ્યપુસ્તકમાં નથી, તો તે સમજવા આ આટલા જ શબ્દની, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ શબ્દની ખૂબ જ વધારે આવશ્યકતા છે। તો અહીંયા આ યાદ રાખીશું, ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી સંયોજન બનાવે છે। યુગ્મનું દાન કરવું મતલબ થાય છે બે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવવી। તો આ રીતે આપણે અહીંયા લિગેન્ડ વિશે સમજી શકીએ છીએ। ત્યારબાદ આપણે જો લિગેન્ડના વર્ગીકરણ વિશે વાત કરીએ તો લિગેન્ડનું મુખ્યત્વે બે ભાગોની અંદર વર્ગીકરણ થયેલું છે, જેમાં પ્રથમ ભાગ છે એકદંતીય લિગેન્ડ, જેમાં પ્રથમ ભાગ છે એકદંતીય લિગેન્ડ। અને ત્યારબાદ તેનો બીજો ભાગ આપવામાં આવેલો છે જે છે બહુદંતીય લિગેન્ડ। તો પહેલો સવાલ થશે એકદંતીય લિગેન્ડ એટલે શું થાય? જો એકદંતીય લિગેન્ડ વિશેનો અભ્યાસ કરીએ તો એવું કહી શકાય કે જે લિગેન્ડ, હવે અહીંયા આપણે ડાયરેક્ટ લિગેન્ડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, લિગેન્ડ એટલે શું થાય જે અહીંયા લખી ચૂક્યા છીએ, એટલે ડાયરેક્ટ લિગેન્ડ શબ્દ લઈએ છીએ, જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને, જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે, એક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે। આવું જે લિગેન્ડ છે કે જે સંક્રાંતિ ધાતુને માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, જેમ કે અહીંયા હું લઈ Cl માઇનસ, Br માઇનસ, જે એકદંતીય ઋણાયન લિગેન્ડ છે, અહીંયા બીજું લઈ શકાય NH3, તો આ એકદંતીય તટસ્થ લિગેન્ડ છે। આવા જે લિગેન્ડ છે, આ લિગેન્ડ જેને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે, જે સંક્રાંતિ ધાતુને માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવતા હોય છે। ત્યારબાદ આપણે અહીંયા લઈએ બહુદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડની જો સામાન્ય વ્યાખ્યા લખીએ તો એવું લખી શકાય કે જે સંક્રાંતિ ધાતુને, જે સંક્રાંતિ ધાતુને
एक करता वधारे, संक्रांति धातु ने एक करता वधारे इलेक्ट्रॉन युग्मनु दान करे, इलेक्ट्रॉन युग्मनु दान करे। હવે આજે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મની વાત છે। આ એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મની અંદર મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે। સૌથી વધારે આ ત્રણ ભાગનો ઉપયોગ થતો હોય છે। આ ત્રણ ભાગના વર્ગીકરણ વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આવશે અહીંયા દ્વિદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ। જો દ્વિદંતીય લિગેન્ડ વિશેનો આપણે અભ્યાસ કરીએ તો એવું કહી શકાય, અહીંયા શબ્દ છે સૌપ્રથમ દ્વિ, દ્વિનો મતલબ થશે બે, તો અહીંયા લખી શકાય કે જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે। આવા જે લિગેન્ડ છે આવા લિગેન્ડને અહીંયા દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતા હોય છે। આ જે દ્વિદંતીય લિગેન્ડ છે તેના ઉદાહરણો અમુક લઈએ, જેમ કે આપણી પાસે છે ઓક્સિજન માઇનસ ટુ, સી ડબલ ઓ માઇનસ, સી ડબલ ઓ માઇનસ ઓક્સલેટો આયન છે આપણી પાસે, ત્યારબાદ એસઓ ફોર માઇનસ ટુ। આવા જે સંયોજનો છે જેને દ્વિદંતીય લિગેન્ડ તરીકે, આ ઋણ આયન લિગેન્ડ છે, પરંતુ ધારો કે અહીંયા લઈએ છે EN PN, તો આ તટસ્થ લિગેન્ડ છે જે દ્વિદંતીય છે। અહીંયા EN નો મતલબ થશે ઇથેન 1 2 ડાયમાઇન, ઇથેન 1 2 ડાયમાઇન। ત્યારબાદ અહીંયા બીજું આવશે પ્રોપેન 1 3 ડાય ત્યારબાદ આપણે તેનાથી આગળનો પ્રકાર લઈએ જે છે ત્રિદંતીય લિગેન્ડ, જે છે ત્રિદંતીય લિગેન્ડ। જો ત્રિદંતીય લિગેન્ડ વિશે આપણે અભ્યાસ કરીએ તો તેવું કહી શકાય કે ત્રિનો મતલબ અહીંયા આપ સૌ જાણો છો તે પ્રમાણે ત્રણ થશે। આથી અહીંયા વ્યાખ્યા તેની ખૂબ જ સિમ્પલ છે કે જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવે, ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આવો જે ભાગ છે તેને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રિદંતીય લિગેન્ડના ઉદાહરણ આપણે અહીંયા લઈએ, જેમ કે PO4-3 અથવા તો અહીંયા આપણે લઈએ ASO4-3 અથવા PTN। અહીંયા PTN નો મતલબ થશે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન, પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન। તો આ જે સંયોજન છે આ સંયોજન અહીંયા ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવતો હોય છે। ત્યારબાદ તેનાથી આગળ આપણે વાત કરવાના છીએ જે છે ષટદંતીય લિગેન્ડ, ષટદંતીય લિગેન્ડ। જો ષટદંતીય લિગેન્ડ વિશે આપણે અભ્યાસ કરીએ તો ષટ નો મતલબ થશે છ, એટલે કે જે લિગેન્ડ સંક્રાંતિ ધાતુને છ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે, કેટલા છ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે, છ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે। આવું જે લિગેન્ડ છે આવા લિગેન્ડ વિશે જો અભ્યાસ કરીએ તો આમાં માત્ર એક જ લિગેન્ડનો સમાવેશ થાય છે જે છે EDTA, જેનું નામ છે ઇથિલિન ડાયએમાઇન
टेट्रा एसीटेट। तो आज છે આ ષટદંતી લિગેન્ડ છે અહીંયા આજે દરેકે દરેકના જો સમીકરણો લખવા હોય જેમ કે EN લખીએ છીએ તો CH2 bond CH2 અહીંયા આવશે NH2 and H2 પ્રોપેન નું ઉદાહરણ લઈએ તો CH2 bond CH2 bond CH2 અહીંયા આવશે NH2 NH2 પ્રોપેન ટ્રાયમાઇન ની વાત કરીએ તો ટ્રાયમાઇન માં અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ NH2 NH2 આવશે એટલે CH2 bond CH bond CH2 અહીંયા આવશે NH2 bond NH2 bond NH2 તો આ પ્રકારે આ જે સંયોજન છે આ સંયોજનને આપણે અહીંયા પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન લઈ શકીએ છીએ ત્યારબાદ અહીંયા ઇથિલિન ડાયમાઇન સૌપ્રથમ આપણે ઇથિલિન ને શરૂઆત કરીએ તો CH2 CH2 હવે બંને પાસે ડાયમાઇન છે અને કુલ ટેટ્રા એસિટેટ છે એટલે કે ચાર એસિટેટ ના આયનો છે ચાર એસિટેટ ના આયનો COO માઇનસ COO માઇનસ COO માઇનસ COO માઇનસ તો આ રીતે આપણે અહીંયા લિગેન્ડ વિશેનો અભ્યાસ કરી શકીએ છીએ આ લિગેન્ડ વિશેના અભ્યાસ બાદ હવે આપણે ચર્ચા કરવાના છીએ વર્નરના સિદ્ધાંત વિશે જે સૌથી અગત્યનો છે અને સૌથી આઈએમબી ભાગ છે કે જેના વડે જ આપણે સંકીર્ણ સંયોજનોને સમજી શકવાના છીએ તો હવે પછીના લેક્ચરમાં આપણે વર્નરના સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું